भगवान् पुरुषोत्तमः जनो जानन्दिदं सत्यं मुच्यते भवबन्धनात् श्रीस्वामी नारायण भगवान् की जय। अक्षर पुरुषोत्तम महाराज की जय। गुणातीतानंद स्वामी महाराज की जय। भगत जी महाराज की जय। शास्त्री जी महाराज की जय। योगी जी महाराज की जय। प्रमुख स्वामी महाराज की जय। महंत स्वामी महाराज की जय। प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सव की जय। आज छेल्लू प्रवचन छे। प्रमुख स्वामी महाराज 1994 सालमां જ્યારે અમેરિકા પધાર્યા, સ્વામીશ્રીનું પહેલું સેન્ટર ન્યુયોર્ક હતું. હવે એ વખતે પહેલા જ દિવસે ત્યાં સ્થાનિક હરિભક્તો હોય તો બધા દર્શન કરવા આવ્યા હતા, પણ છેક લોસ એન્જલસથી પણ કેટલાક હરિભક્તો બાપાના પહેલાં દર્શન કરવા આવ્યા હતા. આમ તો સ્વામી લોસ એન્જલસ વિચરણમાં તો જવાના જ હતા, પણ એ હરિભક્તોને એવી ભાવના કે બાપા અમેરિકા આવ્યા છે તો આપણે પહેલા જ દર્શન અમેરિકામાં કરવા માટે ત્યાં પહોંચીએ. તો લોસ એન્જલસથી લગભગ 5 કલાક તો પ્લેનની અંદર થાય એટલું દૂર પડે ન્યુયોર્ક. હવે આટલી દૂરથી હરિભક્તો આવ્યા હતા એટલે એમની વાત પૂજ્ય વિવેક સાગર સ્વામીએ પ્રમુખ સ્વામી મહારાજને કરી અને કીધું કે બાપા આ હરિભક્તોની શ્રદ્ધા તો જો કે છેક લોસ એન્જલસથી ન્યુયોર્ક સુધી આપના દર્શન કરવા માટે આવ્યા છે. તો બાપા રાજી થયા, પણ પછી સ્વામી એવું બોલ્યા, સ્વામી કે આપણી શ્રદ્ધા કેટલી કે છેક અક્ષરધામમાંથી આવ્યા. આપણે ગમે તેટલું કરીએ પણ અક્ષરધામમાં ત્યાં આપણે દર્શન કરવા પહોંચી શકવાના નથી. મહારાજ ગુણાધિતાનંદ સ્વામી આ સત્પુરુષ અક્ષરધામમાંથી અહીં આવ્યા આપણને એમના ઘરે લઈ જવા માટે. એનું વચન એમણે આપ્યું છે આપણને. મહંત સ્વામી મહારાજ તો ત્યાં દિલ્હીમાં હતા અને એ વખતે સ્વામી પગથિયા ચડતા હતા અક્ષરધામ, જે આપણું મુખ્ય સ્મારક છે, એમાં 2 સંતોના હાથ પકડેલા હતા. એમાં સ્વામીની હાથની પકડ જોઈને પ્રિય સ્વામી કીધું કે સ્વામી બહુ મજબૂત છે આપની હાથની પકડ. તો સ્વામી હસતા હસતા એવું બોલ્યા, સ્વામી કે હજી તો તમામ ખેંચીને ઉપર ચડાવી દઉં ને એટલી તાકાત છે. એટલે આમ સ્વામીને હાથ પકડવાની જરૂર નથી, પણ સંતોને લાભ આપવા માટે હાથ પકડતા હતા ઉપર ચડતી વખતે. તો સ્વામી આવું બોલે એટલે પ્રિયવ્રત સ્વામી કે સ્વામી અહીં તો તમે ચડાવી દેશો, પણ જે પહેલું અક્ષરધામ છે ને એમાં તમે હાથ પકડીને આવી રીતે ચડાવી દેશો. તો એ વખતે મહંત સ્વામી મહારાજ બોલ્યા, એકદમ ઊભા રહી ગયા સ્વામી, પાછા ફર્યા અને બધાને ઉદ્દેશીને બોલ્યા કે તમને હાથ પકડીને નહીં પણ ખભા પર બેસાડીને અક્ષરધામમાં લઈ જશો. જે આખી દુનિયામાં કોઈ ન કરી શકે એ કરવા માટે સત્પુરુષ એવું ભલું કરવા માટે આ લોકો આવ્યા છે અને કઈ કક્ષા સુધી આપણને નિર્ભય બનાવ્યા છે. સાઉથ આફ્રિકાના હરિભક્ત છે ભાસ્કરભાઈ ડોક્ટર, ફોન હતો અને ફોનમાં એમણે મહંત સ્વામી મહારાજને કીધું કે સ્વામી બસ એક જ પ્રાર્થના છે કે જેટલા કંઈ અંદરમાં દોષો હોય એ બધા દોષો કાઢી આને આ જન્મે શુદ્ધ કરી દેજો. હજી તો એણે આ પ્રાર્થના કરી. મહંત સ્વામી મહારાજ બોલે છે બહુ ઓછું, બધાને અનુભવ છે ઓછું બોલવાનું ને કામ વધારે કરવાનું. તો એમણે આવું કીધું ને કે સ્વામી તમે આને આ જન્મે શુદ્ધ કરી દેજો એવી પ્રાર્થના છે. મહંત સ્વામી મહારાજ એક જ શબ્દ બોલ્યા, ગેરંટી. એ ગેરંટી આપે છે આપણને જે કોઈ આખી દુનિયામાં આપી શકે તેમ નથી. જ્યારે આપણે આપણા ગુરુહરિના આપણા પરના ઉપકારનો વિચાર કરીએ ત્યારે આપણને એમ થાય છે કે
આપણે એમના માટે કાંઈ કર્યું નથી ને ત્યાં સુધી એમણે કેટલું બધું આપણને આપી દીધું. આજે આપણે જે કાંઈ છીએ એ એમને લીધે છીએ. કલ્પના પણ નથી કરી શકતા આપણે કે આપણા જીવનમાં સ્વામી ન આવ્યા હોત તો આપણે ક્યાં હોત. વિશેષતા એ છે કે એમણે ક્યારેય પોતાના ઉપકારોને યાદ નથી કરાવ્યા કે મેં તમારા માટે આટલું કર્યું છે. પણ આપણા જીવનને, કેવળ આ જીવનને નહીં પરંતુ આપણા આખા અસ્તિત્વને સાર્થક બનાવવાનું કામ એ સ્વામીએ કર્યું છે. અને હવે આપણા માટે એક અમૂલ્ય અવસર આવતો હોય તો એ છે આપણા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દિ મહોત્સવ આવે છે. આપને બધાને યાદ હશે કે સારંગપુરની અંદર 2015 સાલમાં પ્રમુખ સ્વામી મહારાજના જન્મ મહોત્સવ પ્રસંગે છેલ્લે પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીએ જ્યારે જાહેરાત કરી ત્યારે આપણે બધાની જ ભાવના હતી. પણ ઈશ્વર સ્વામી એ વખતે જાહેરમાં એવું બોલ્યા, સ્વામી બોલ્યા કે આપણે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દિ મહોત્સવ એવો ઉજવવો છે આખા વિશ્વમાં ક્યારેય ન ઉજવાયો હોય એવો આપણે ઉત્સવ ઉજવવો છે. આ ઉમર આપણને બધાને જ છે, પણ એનો ઉત્સવ ઉજવ્યો ક્યારે કહેવાય? સાચા અર્થની અંદર આપણે એને ક્યારે ઉજવો કહેવાય? ઋષિકેશના પૂજ્ય ચિદાનંદ સ્વામી, પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની સાથે બહુ જ સ્નેહ ભાવ એમને હતો. પ્રમુખ સ્વામી મહારાજ પણ એમની સાધુતાને બહુ જ વખાણતા અને બાબા પ્રત્યે એમને અનહદ આદર હતો. એ પ્રમુખ સ્વામી મહારાજને ભગવાનનું સ્વરૂપ કહેતા. આમ તો એમનો સંપ્રદાય જુદો, એ પોતે ધર્મગુરુ હતા, એમનું જીવન પણ અત્યંત પવિત્ર, પણ પ્રમુખ સ્વામી મહારાજ પ્રત્યે એમને અતિશય આદર હતો. જ્યારે 1985 સાલમાં ગુણાનિતાનંદ સ્વામીનો દ્વિશતાબ્દિ મહોત્સવ ઉજવાયો એ વખતે પૂજ્ય ચિદાનંદ સ્વામી પધાર્યા હતા, તો એ પ્રસંગે સંતો એમની સાથે ગોષ્ઠીમાં બેઠા હતા. પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામી એમને પ્રશ્ન પૂછતા હતા અને એ જવાબ આપતા હતા. એમાં આનંદ સ્વામી એક પ્રશ્ન એવો પૂછ્યો કે અમારા ગુરુની ભક્તિ કઈ રીતે કરવી? અમારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ એમને અંતરથી પ્રસન્ન કરવા માટે અમારે શું કરવું જોઈએ? એ વખતે ચિદાનંદ સ્વામી એકદમ પોતે ભાવમાં આવીને બોલવા માંડ્યા, યસ જે દેવે પરાભક્તિ યથા દેવે તથા ગુરુ તસ્તે તે કથિતા યથા પ્રકાશંતે મહાત્મા. જેવો ભગવાનને વિશે ભાવ છે ને એવો ભાવ તમારા ગુરુને વિશે તમે રાખજો, એક વાત એમણે આપી. અને બીજી વાત એમણે એ કરી કે ઓબિડિયન્સ ઇઝ ગ્રેટર દેન રેવરન્સ. તમે તમારા ગુરુની જય બોલાવો કે પછી એમને હાર તોરા કરો કે એમનું સન્માન કરો, એના કરતાં મોટી વસ્તુ એ છે કે તમે તમારા ગુરુની મરજીને પાળો, એમની આજ્ઞાને પાળો અને એમની ઈચ્છાને તમે પૂરી કરો. શું ઈચ્છા છે સ્વામીની આપણી પાસેથી? આજે પ્રમુખ સ્વામી મહારાજનો સંદેશ આપણે આખા વિશ્વના લોકોના હૃદય સુધી પહોંચાડી શકીએ એ સ્વામીની સેવા કરી કહેવાય. તો સ્વામી બાપાનો આ એક સંદેશ છે ઘર સભાનો. આજે આપણે આખો દિવસ સાંભળ્યું, આ એમનું ઇન્વેન્શન છે, આની શરૂઆત જ એમણે કરી છે. જેવી રીતે અઠવાડિક સભાનો સૌ પ્રથમ વખત આ બ્રહ્માંડમાં કોઈ કન્સેપ્ટ આપ્યો હોય તો એ યોગીજી મહારાજે આપ્યો, એવી રીતે ઘર સભાનો વિચાર આ દુનિયામાં સૌથી પહેલાં કોઈ આપ્યો હોય તો પ્રમુખ સ્વામી મહારાજ આપ્યો છે, જેની આખા વિશ્વને જરૂર છે. તો આપણે સ્વામીનો શતાબ્દી મહોત્સવ ત્યારે ઉજવો કહેવાય કે જ્યારે આખી દુનિયાના બધા જ પરિવારો ઘર સભા કરતા થાય, ભલે પોતપોતાના સંપ્રદાયની માન્યતા પ્રમાણે કરે, પોતાની જે ઉપાસના હોય એ પ્રમાણે કરે, પણ બધા જ ઘર સભા કરે એવું પ્રમુખ સ્વામી મહારાજ. સ્વામી બાપા તો કોઈ જૈન ભાવિક આવે ક્યાં હોય, કોઈ વૈષ્ણવ આવેલા હોય, એ બધાને સ્વામી કહેતા કે તમે તમારા સંપ્રદાયના ગ્રંથોનું વાંચન કરો અને ઘર સભા કરવા બાપાનો સંદેશ હતો આખા વિશ્વના માટે. પણ વિશ્વની વાત આપણે પછી કરીએ, પહેલાં આપણે સ્વામીને એવું વચન આપી શકીએ કે સ્વામી તમારી ઈચ્છા છે ને તો પછી અમે ઘર સભા જરૂર કરીશું, એ આપણી એમના પ્રત્યેની ગુરુ ભક્તિ છે. પ્રશ્નો હશે, જે ઘર સભા નહીં કરતા હોય એમને હશે અને જે કરતા હોય એમને નાના મોટા પ્રશ્નો આવ્યા કરતા હશે, પણ પ્રશ્નો જોઈને આપણે આજ્ઞા પાળવાની અંદર પાછા ન પડાય.
એમાંથી રસ્તો શોધવાનો હોય અને જો રસ્તો કાઢીએ તો દ્રઢતા જોઈને રે મદદ કરે મુરારી. આપણે હમણાં કેટલાક પ્રસંગો સ્ક્રીન ઉપર જોયા, કેવી દ્રઢતા કહેવાય. કે એ હરિભક્તોએ એવું નક્કી કર્યું કે જે દિવસે અમે ઘર સભા ન કરી શકીએ એના બીજા દિવસે નિર્જળા ઉપવાસ કરો. આવા તો આ બે હરિભક્તો આપણને અહીંયા સાંભળવા મળ્યા, પણ આવા તો બીજા પણ કેટલા હશે જે જાહેર નથી થયા. હજી ઘણા બધા હરિભક્તોના અંતરમાં એવી દ્રઢતા હશે જે જાહેરમાં કદાચ નથી આવ્યા, પણ એ ભાવના આપણા હૃદયની અંદર જાગે. આપણે ઘણું બધું કરીએ છીએ સ્વામીને રાજી કરવા માટે, પણ આ એક વસ્તુ એવી છે જે લાંબા સમય સુધી આપણા પરિવાર ઉપર મોટી અસર કરશે. જેમ જેમ આપણે વર્ષો જતા જશે તેમ તેમ એની અસર વધારે ને વધારે સઘન બનતી જશે. આ એક યુગ કાર્ય જેવો પ્રમુખ સ્વામી મહારાજનો નિર્ણય છે જેમાં એમણે આપણે ઘર સભા કરવાનું કહ્યું છે. જોકે આપણે સ્વીકારીએ છીએ કે સ્વામી બાપાએ આવી વાત એમની હયાતીની અંદર પણ એક વારની બે વારની પણ સો વાર કરી છે. કદાચ આપણે પણ એમના મોઢે પ્રમુખ સ્વામી મહારાજ પાસે આ વાત સાંભળી છે, કદાચ ડાયરેક્ટ ન સાંભળી હોય તો પ્રમુખ સ્વામી મહારાજનો એ આદેશ છે એવું સંતો પાસેથી આપણે પૂર્વે પણ સાંભળેલું છે, પણ કોઈક કારણસર અત્યાર સુધી એ આજ્ઞાને આપણે જેમ છે તેમ પાળી શક્યા નહોતા. કદાચ જેન્યુઅન કારણો પણ હશે, જે કારણ હોય તે અત્યાર સુધી આપણે સ્વામીની ઈચ્છા પૂરી ન કરી શક્યા, પણ હવે આપણે એ ઈચ્છા પૂરી કરવી છે એવો નિર્ણય કરીએ એ સ્વામી બાપાનો શતાબ્દી મહોત્સવ છે. એ ઉજવીને સ્વામીની એક એક ઈચ્છાઓ આપણે પૂરી કરતા, જેમાં મોટી ઈચ્છા એમની આ છે કાયમ માટે આપણા ઘરની અંદર ઘર સભા થયા કરે. પ્રમુખ સ્વામી મહારાજની રીત તો કેવી હતી, એમના સ્ટાન્ડર્ડથી આપણને તપાસે તો આપણે ફેલ છીએ. સ્વામીનું કયું સ્ટાન્ડર્ડ હતું? જ્યારે 1995ની અંદર લંડનની અંદર મંદિરની પ્રતિષ્ઠાનો ઉત્સવ હતો અને પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં વધાર્યા હતા, હવે એ વખતે મંદિરની સાથે સાથે મંદિરના જ પરિસરની અંદર જે હવેલી બની હતી એ હવેલીનો પણ ઉદ્ઘાટનનો અવસર હતો. જે દિવસે હવેલીનું ઉદ્ઘાટન હતું એ દિવસે સવારે સ્વામીશ્રી પોતે પૂજા કરવા માટે ત્યાં સભા મંડપમાં વધાર્યા. કાર્યક્રમ એવો હતો કે સ્વામીશ્રી પૂજા કરીને પછી પાછા જાય અને 10-1 વાગે પાછા ઉદ્ઘાટન કરવા માટે આવે, હવેલીનું ઉદ્ઘાટન કરવા માટે. તો સ્વામીશ્રી પૂજા પછી ફોયરમાંથી નીકળતા હતા ત્યારે સ્વામીશ્રીએ જે વ્યવસ્થાપકો હતા એમનું ધ્યાન દોર્યું કે આ હવેલી તો થઈ ગઈ અને એનું ઉદ્ઘાટન પણ ગોઠવાયું છે, પણ એનું બોર્ડ લાગ્યું નથી. એટલે એ ભૂલ જ હતી અને બાકી જ રહી ગયું હતું. એટલે વ્યવસ્થાપકોએ વાતનો સ્વીકાર કર્યો અને કીધું કે હા સ્વામી, આપની વાત સાચી છે કે બોર્ડ લગાવવાનું રહી ગયું છે, બીજા બધા ઘણા કામમાં કામ રહી ગયું છે, પણ હવે તો શું થાય, હવે તો 2 કલાક છે એટલે હવે તો કંઈ થાય એવું નથી. પ્રમુખ સ્વામી મહારાજ આ વાત સાંભળી પછી બાબા ધીમે ધીમે એક વાક્ય બોલ્યા, બાબા કે દાનત હોય ને તો થઈ જાય. અને લાગી ગયું વર્ડ. સ્વામીશ્રી આપણને એ કહેતા કે ક્યારે ન થાય એવો શબ્દ આવવા દેવો નહીં. એમણે પોતાના ગુરુને એ રીતે શીખ્યા છે કે ગુરુની મરજી એને જાણીને કે આ શાસ્ત્રીજી મહારાજની ઈચ્છા અત્યારે છે, આ યોગી બાપાની ઈચ્છા છે કે અમૃત મહોત્સવ ગોંડલમાં ઉજવવો જોઈએ, ભલે પાણી નથી તો સ્વામી કે પાણી ગમે ત્યાંથી લાવશું પણ યોગીજી મહારાજની ઈચ્છાને પૂરી કરશું. એમણે આ રીતે પોતાને ગુરુને શીખ્યા છે અને એમના આપણે શિષ્ય થયા તો કોઈ પણ સંજોગોમાં અને કોઈ પણ ભોગે હવે આપણે એમાંથી રસ્તો કાઢી નાખવું છે. કોઈને પ્રશ્ન હશે નાના મોટા કે અમુક વાત હોય કે આ પ્રસંગ પૂરો થઈએ પછી આપણે કરશું, અથવા તો આટલી જવાબદારી પૂરી થઈએ પછી આપણે કરશું. યોગી બાપા વાત કરતા કે આપણને એમ થાય કે આમ તો આપણે વાંધો નથી પણ હવે આ હમણાં જરા દીકરાના લગ્નનું ઠેકાણે પડી જાય ને પછી ઘર સભા ચાલુ કરશું. પછી કોઈકને એમ હોય કે આ દીકરાને ઘેરે હમણાં દીકરાનો જન્મ થવાનો છે એટલે એમાંથી પાર પડીએ ને પછી આ કરશું. એક પછી એક પ્રસંગો એવા આવતા જાય છે કે આપણને થાય કે આના પછી થશે આના પછી થશે. તો બાપા કહે કે એકવાર એવું થયું કે એક વખત છે ને એક ઘોડે સવાર માણસ હતો અને એ પસાર થતો હતો, ઉનાળાનો વખત હતો અને
રસ્તામાં પેલા ઘોડાને પાણી પીવડાવવાનો વખત આવ્યો. એ વખતે એણે જોયું કે ખેતર હતું અને ખેતરમાં કોસ ચાલતો હતો. અત્યારે તો મોટરો આવી ગઈ, પણ જે કોસ ચાલતો હતો એમાં પાણીનું થાળું ભરેલું હતું. એમાં પેલું મશકનું પાણી ઠલવાય, ઠલવાયેલું પાણી છે આગળ જતું રહે, પછી નવી મશક ઠલવાય. એવી રીતે પેલો કોસ ચલાવનારો ખેડૂત હતો, એણે એને જોયો એટલે ઘોડાને પાણી પીવડાવવા માટે લઈ ગયો. હવે થાળાની અંદર પાણી ભરેલું હતું, પણ જેવું પાણી પીવડાવવા જાય કે તરત શું થાય કે ઓલું કોસ ચાલતો હોય તો કીચુડ કીચુડ અવાજ આવે, એટલે હોય નહીં બરાબર નહીં થયું હોય, પણ કીચુડ કીચુડ અવાજ આવે એટલે પેલો ઘોડો છે ને એ થોડો ભડકે અને પાણી ન પીવે. આવું બે ત્રણ વાર થયું એટલે પેલા ઘોડાવાળાએ કીધું કે ભાઈ કોસવાળા, તું છે ને આ થોડીક વાર તારો કોસ બંધ રાખ, કારણ કે આ તારો કીચુડ કીચુડ અવાજ આવે છે ને એટલે મારો ઘોડો ભડકી જાય છે અને પાણી નથી પી શકતો. એટલે આ વાત સામે પેલા કોસવાળાએ કીધું કે ભાઈ ઘોડાવાળા, આ કીચુડ કીચુડમાં તારે જેટલું પાણી પીવડાવવું હોય એટલું પીવડાવી દે, કારણ કે કીચુડ કીચુડ બંધ થશે તો પાણી બંધ થઈ જાય. આ દ્રષ્ટાંત આપીને યોગી બાબા એમ કહેતા કે આપણને થાય કે આટલા કામ પૂરા થાય પછી ભગવાન ભજશું, તો બાપા કે એવું ક્યારેય થવાનું નથી, એ કીચુડ કીચુડની અંદર જ આપણે બધું કરી લેવાનું છે. તો આપણે જે ઘર સભાની વાત સ્વામી આપણને કરી, પ્રશ્નો એક બાજુ ચાલતા રહે એની વચ્ચે વચ્ચે આપણે આજ્ઞા પણ પાળતા રહીએ, બંને ભેગું જ ચાલશે. આગે ધંધા, પીછે ધંધા, ધંધા મધ્યે ધંધા, અને ધંધા મધ્યે ધ્યાન લગાવે સો સાહેબ કા બંદા. આ પ્રમુખ સ્વામી મહારાજની પ્રિય સાખીઓમાંની એક હતી, જે બાબા ઘણી વખત બોલતા કે ભલે ધંધા ચાલતા રહે પણ એની વચ્ચે આપણે આપણું કામ કરી લેવાનું છે, કારણ કે આ દેહનો ભરોસો નથી, તે છતાં આપણે સ્વામીની આજ્ઞા પાળી લેવાની છે. તો આજે ઘણી બધી વાતો થઈ અને આપણે સાંભળ્યા સ્વામીશ્રીના રૂચિના વચનો સાંભળ્યા, આદેશ વચનો સાંભળ્યા, ઘરસભાની દ્રઢતાના પ્રસંગો સાંભળ્યા, એનાથી થતા લાભના પ્રસંગો સાંભળ્યા. હવે તો લગભગ એવું લાગે છે કે કોઈ એવું તો બાકી નહીં હોય કે જેના મનમાં હજી શંકા હોય કે ઘરસભા કરવાની શું જરૂર છે, એવું તો કોઈના હૃદયમાં નથી. બસ હવે નિર્ણય કરવાનો બાકી છે, તો આપણે નિર્ણય પર આવીએ. પરમ પૂજ્ય મહાન સ્વામી મહારાજ અત્યારે આપણે જાણીએ છીએ કે તેઓ ત્યાં ઓસ્ટ્રેલિયાની અંદર બિરાજમાન છે, અને ત્યાં જતાં પહેલાં સ્વામી જ્યારે દિલ્હીની અંદર બિરાજમાન હતા એ વખતે આજની જે શિબિર છે એ નિમિત્તે એમની પાસે આશીર્વાદની યાચના કરવામાં આવી હતી, અને સ્વામીશ્રીએ કીધું હતું કે મહાન સ્વામી મહારાજને આપ આશીર્વાદ લખી આપો ઘર સભાની શિબિર નિમિત્તે, બધા હરિભક્તો ઘર સભામાં દ્રઢતાપૂર્વક કરી શકે એ માટે. એ વખતે મહાન સ્વામી મહારાજે આ બે પાના ભરી અને આશીર્વાદ આપણને લખી આપ્યા છે. એ આશીર્વાદ આપણે સ્વામીના જ અક્ષરોમાં સ્ક્રીન પર જોતા જઈશું અને સાથે સાથે એનું વાંચન પણ કરતા જઈશું. સ્વામી શ્રીજી પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી, અંગ્રેજીમાં લખ્યું છે, ન્યૂ દિલ્હી 3/2/18 શનિવાર. હવે પત્રનો આરંભ થાય છે. સ્વામી બાપાના લાડીલા સર્વે દિવ્ય ભક્તો, પ્રતિ સાધુ કેશવજીવનદાસના ઘણા જ હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ. આપણી ઘર સભાને અતિ સુંદર દિવ્ય સાધન બનાવો, એવો પાકો મકાન, એવી પાકી દિવાલો, સુંદર દિવ્ય મહલ બનાવો. તમે સમજી શકો છો કે બહારનું પાકો કે કાચો એની વાત નથી, પણ ઘરમાં અંદરના સભ્યોની વાત છે. સ્થૂળ મકાન તો કોઈનું આલિશાન બંગલો હશે અને કોઈને નાની ઝૂંપડી હશે એની વાત નથી. સ્વામી એમ કહે છે કે દિવ્ય મહેલ આપણા પરિવારના સભ્યોની ભાવનાઓથી બંધાય. આગળ પરિવારના અંદરના સભ્યોની વાત છે, એમને એવા પાકા બનાવો જે વાત સમજણથી થઈ શકશે, જોર જુલમથી બિલકુલ નહીં. ઘરમાં રહેનાર સભ્યોમાં એવી સમજણ આવે કે જેને વ્યવહાર સાથે
કોઈ નિસ્બત ના હોય, એ વાત જુદી રહી, એ બધું અલગ. અને પછી ઘરમાં સભ્યોને સત્સંગની સમજણ એવી આપો કે પ્રથમ તો એકબીજાને મુક્ત સમજે, ખરું જોતા તો મુક્તો છે, એકબીજામાં મહિમા સમજે, એકબીજાને પગે લાગવાની ઈચ્છા રહ્યા કરે, ઘરમાં જ એકબીજાના દાસ બની રહે. માનસ્વામી મહારાજ આપણને એક જુદી ભૂમિકાઓ પર લઈ જવા માગે છે. આપણે જાણીએ છીએ કે પરિવારનો સંબંધ આપણને જે મળ્યો છે એ તો પૂર્વકર્મના સંબંધથી આપણે બધા ભેગા થયા છીએ પરિવારની અંદર. અને વચનામૃત પ્રમાણે જો આપણે વિચાર કરીએ તો શ્રીજી મહારાજે વચનામૃતમાં એમ કહ્યું છે કે પરિવારમાં પરસ્પર એકબીજાની સાથે જે દેહના સંબંધનું હેત થાય છે તો એ તો માયા છે. શ્રીજી મહારાજે પ્રથમના 34માં વચનામૃતમાં બહુ સ્પષ્ટપણે કહ્યું છે, મહારાજ કે સ્ત્રીને પુરુષમાં હેત થાય છે, પુરુષને સ્ત્રીમાં હેત થાય છે, અને સ્ત્રી થકી ઉપજી જે પ્રજા એમાં પણ સહેજે જ હેત થાય છે. એ હેતરૂપી ભગવાનની માયા છે અને એનો કળ ચડાવી મૂકી છે એવું શ્રીજી મહારાજે કીધું. તો સાધારણ રીતે સત્સંગ પરિવારમાં જ નહીં, આખી દુનિયામાં, અને આખી દુનિયામાં ખાલી મનુષ્યમાં નહીં, પશુ પંખીની અંદર પણ બધાને પોતાના સંતાનોમાં હેત થાય, સંતાનોને મા બાપમાં હેત થાય, પતિ પત્નીને પરસ્પર હેત થાય, એવું જે હેત એ તો માયિક હેત છે, એ નાશવંત હેત છે. પણ એનાથી આગળની વાત, એ બંધન તો અંતે તૂટવાનું છે. એક દિવસ પરિવારના સંબંધો છૂટવાના છે. એટલે મહારાજે ગૃહસ્થ હરિભક્તોને વચનામૃતની અંદર વાત કરી છે. એક છે પ્રથમનું 44 અને બીજું છે કાર્યાણીનું 7. આ બંનેમાં ગૃહસ્થ ભક્તોને પણ વાત કરી છે મહારાજ કે આપણે 84 લાખ જાતના દેહ ધરીને આપણે આવ્યા છીએ, અને પૂર્વે ઘણા બધા માતા પિતા થકી આપણે દેહ ધારણ કર્યો છે, ઘણા બધા પરિવારો આપણા હતા પહેલા, એ સગા સંબંધીનો સંબંધ અત્યારે નથી રહ્યો, પૂર્વજન્મના સંબંધીનો કોઈ સંબંધ અત્યારે નથી રહ્યો, તો આ દેહના સંબંધી છે એ પણ અંતે રહેવાનો નથી. આ સમજણ જ્યારે આવે ત્યારે પેલું લૌકિક હેત, જે માયિક હેત, એનાથી આપણે બહાર નીકળી શકીએ અને આપણે આધ્યાત્મિક માર્ગમાં ભગવાન સાથે જોડાઈ શકીએ. પણ મહાનસ્વામી મહારાજ અહીં જે વાત કરે છે એ હવે વિશેષ વાત કરે છે, પરિવારના સભ્યો સાથે માયિક હેત નહીં. જેમ દુનિયામાં બધાને પોતપોતાના સગાવાલા સાથે હેત હોય છે એવું હેત નહીં. પણ આપણે સત્સંગી થયા છીએ અને આપણને અક્ષર પુરુષોત્તમ મહારાજ સાક્ષાત મળ્યા છે આ દુનિયાની અંદર છતી દેહે, તો હવે આપણે કેવા પ્રકારનું હેત રાખવાનું છે? તો માનસ્વામી મહારાજ કે પરિવારના બધા સભ્યો એકબીજાને મુક્ત સમજે. અમારો દીકરો છે એટલે હેત કરવું એમ નહીં, અને અમારા પિતા છે એટલે હેત કરવું છે એમ નહીં, પરંતુ આ અક્ષરધામના મુક્ત છે એમ સમજીને એમનો આદર અને એમના પ્રત્યેનો પ્રેમ. આ સ્વામી આપણને જુદી ભૂમિકા પર લઈ જાય છે. માનસ્વામી મહારાજ એક વાત ઘણી વાર કરે છે કે કૃષ્ણજી હતા, રાજકોટની અંદર રહેતા હતા, એ તો મહા જ્ઞાની પુરુષ હતા અને બહુ ઉચ્ચ સ્થિતિના મુક્તરાજ હતા, પણ એ જે કૃષ્ણજી હતા ગૃહસ્થ ભક્ત હતા, એમના પુત્ર હતા વૈજનાથભાઈ. વૈજનાથભાઈ પણ સત્સંગની અંદર એટલા બધા આગળ વધેલા જ્ઞાની ભક્ત હતા, ગુણાતીત જ્ઞાનને પચાવેલા હતા. તો માનસ્વામી મહારાજ કહે છે કે કૃષ્ણજી હતા અને એમના પુત્ર વૈજનાથભાઈ, એમની વચ્ચે પિતા પુત્રનો વ્યવહાર જ નહોતો. અદા પોતે વૈજનાથભાઈને પોતાના પુત્ર નહોતા માનતા, પણ અક્ષરધામના મુક્ત માનતા હતા, અને વૈજનાથભાઈ પણ પોતાના પિતા કૃષ્ણજી હતા ને પિતા નહોતા માનતા, પણ અક્ષરધામના મુક્ત માનતા હતા. તો સ્વામી એવું ઈચ્છે છે કે આપણા પરિવારની અંદર પણ આપણે એ દિવ્ય ભૂમિકા ઉપર પહોંચીએ. પછી સ્વામી આપણને કીધું છે આપણે માનીએ એટલે કે નથી ને માનવાને એવું નહીં,
સ્વામી બ્રેકેટમાં લખ્યું છે કે ખરું જોતા તો મુક્તો છે, તો આપણે ખોટું જોઈએ છે. જો આપણે મુક્તો નથી જોઈ શકતા તો આપણે ખોટું જોઈએ છે. સ્વામી આપણને ખરું જોતા શીખવાડે છે કે ખરું જોતા તો આ બધા અક્ષરધામમાં મુક્તો છે અને હકીકત છે. સ્વામી આપણને ટાઇટલમાં કીધું કે સ્વામી બાપાના લાડેલા સર્વે દિવ્ય મુક્તો. આપણને બધાને મહાન સ્વામી મહારાજે અને પ્રમુખ સ્વામી મહારાજે આશીર્વાદ આપ્યા છે કે તમારો છેલ્લો જન્મ છે ને તમને અક્ષરધામમાં લઈ જશું. એટલે આપણે પછી 100 વર્ષ પછીની વાત કરી, વિચાર કરો કે આપણે ક્યાં પહોંચવાના છીએ. ધારો કે આપણે બધા અત્યારે સભામાં બેઠા છીએ, તો આપણી બાજુમાં જે હરિભક્ત બેઠા હોય આજુબાજુમાં, તો તમને ધારો કે ખબર પડે કે મારી બાજુમાં જે બેઠા છે ભાઈ એ અત્યારે તો કાંઈ નથી, પણ હવે પછીની જે ચૂંટણી આવશે ને અને એના પછીની જે ચૂંટણી આવશે ને એમાં ભારતના પ્રાઇમ મિનિસ્ટર બનવાના છે. ધારો કે તમને બાકી ખબર પડી જાય, અત્યારે કાંઈ નથી પણ આપણને ગેરંટી હોય કે બનવાના જ છે. જો એની 100% ગેરંટી આપણને હોય તો આપણો એમની સાથેનો વ્યવહાર કેવો થઈ જાય અને એમની સાથે પ્રેમ કેટલો રહે, એની સાથે આદર કેટલો રહે, એ ઠોહો મારે તો એમાંય રાજી થઈએ આપણે. સંબંધો કેમ કરીને એમની સાથે કેમ રાજી થાય, તો એ તો આપણે કલ્પનાની વાત કરી કે 5-10 વર્ષે કોઈ કદાચ ભારતના પ્રાઇમ મિનિસ્ટર બને કે ન બને, પણ 5-25 વર્ષ પછી આપણે જેટલા બેઠા તેટલા અક્ષરધામના મુક્ત તો બનવાના જ છીએ, એ તો ગેરંટી છે. કારણ કે કોણે ગેરંટી આપી છે? જો આપણે સત્પુરુષના વચનને સાચા માનતા શીખીએ તો એક દિવ્ય દ્રષ્ટિ આપણને સ્વામી આપે છે. પ્રસંગ આપણે જાણીએ છીએ કે ગુણાતીતાનંદ સ્વામી જ્યારે ત્યાં વનથળી પધાર્યા હતા અને ત્યાં કલ્યાણભાઈના ઘરે સ્વામી બેઠા હતા અને કલ્યાણભાઈના છોકરા ત્યાં રમતા હતા, એને જોઈને ગુણાતીતાનંદ સ્વામી એવું બોલ્યા કે આ સત્સંગીના છોકરા સામે જોઈએ છીએ તો આગળ જે અવતારો થઈ ગયા, અવતારો હા, એના કરતા અનંત ગુણ ગણું ઐશ્વર્ય તો આ સત્સંગીના છોકરામાં દેખાય છે. તો મોટા મોટા હરિભક્તો સાધુ અને મહારાજના મહિમાની તો વાત જ શું કરવી. આ ગુણાતીતાનંદ સ્વામીએ સાવ ડાઢા પોતી જવા દીધી નથી. સ્વામી એવા ગપ્પા મારતા નહોતા. ગુણાતીતાનંદ સ્વામીને એવી ટેવ નહોતી કે ચલો આપણે કલ્યાણભાઈને પીઆર કરીએ, એના છોકરાના વખાણ કરીએ તો 2 મણ બાજરો વધારે આપશે. એ ગુણાતીતાનંદ સ્વામીની રીત નહોતી. સ્વામી તો પોતે બહુ જ સ્પષ્ટ વક્તા હતા, આચાર્ય મહારાજને જેમ છે તેમ કહી દેનારા હતા. એ ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા કે સત્સંગીના છોકરાનું દૈવત આટલું છે. જ્યારે સ્વામી એવું કહે છે તો પછી આપણે સ્વીકારવું પડશે. તો એક દિવ્ય દ્રષ્ટિ આપણને આપે છે સ્વામી. કે મહાસાઈ મહારાજના શબ્દો જુઓ તો સ્વામી એમ કહે છે કે એવો મહિમા સમજાય એકબીજાને પગે લાગવાની ઈચ્છા રહ્યા કરે. ભલે કદાચ મર્યાદાને લીધે વડીલ હોય એ કંઈ બાળકને પગે ન લાગે, એ મર્યાદા કહેવાય, એ તો બરાબર છે. પણ અંતરથી તો એવું રહ્યા કરે કે આ બાળક નથી પણ અક્ષરધામના મુક્ત છે. તો સ્વામી એ ભૂમિકાએ આપના પરિવારને લઈ જવા માગે છે. પછી આગળ સ્વામી કહે છે, મા બાપ સંતાનોને સમજી શકે. પત્રના શબ્દો સ્ક્રીન પર બતાવજો. મા બાપ સંતાનોને સમજી શકે. સ્ક્રીન પર પત્ર લાવજો. મા બાપ સંતાનોને સમજી શકે, સંતાનો મા બાપને સમજી શકે. જ્યારે આપણે ખરેખર એકબીજાના દાસ બન્યા ત્યારે એની નિશાની એ છે કે આપણે એમને સમજવાની તૈયારી બતાવીએ. લગભગ આપણને એમ રહેતું હોય છે કે હું સમજું છું એમ બધા સમજવા માટે, પણ સ્વામી કહે છે એમ નહીં, પહેલાં આપણે એમને સમજવા માટેની કોશિશ કરીએ. એ સાચો દાસ ભાવ છે. આપણું ધાર્યું ઘરમાં કરવું છે એવું નહીં, વોશિંગ કરવું છે એવું નહીં, પરંતુ મારે બીજાને સમજવા છે, આ સ્વામીનો આદેશ છે. આગળ સ્વામી કહે છે, ગરીબ કે અમીરીને કાંઈ લેવા દેવા નથી. કરોડોપતિ હોય પણ ઘરમાં શાંતિ ન હોય એવું ઘર શું કામનું. પણ ખરેખર સત્સંગની સમજણથી ધાર્યું નિશાન પાર પડે, ઘરમાં દિવ્ય શાંતિ હોય, આવું ઘર ગમે તેવું હોય પણ તે કામનું. તેના માટે બધા પાક્કી નિષ્ઠા ધરાવતા હોય. આપણું ઘર એ કદાચ
ગરીબનું હોય કે અમીરનું એની સાથે સ્વામીને કંઈ લેવા દેવા નથી. શાંતિ શેનાથી થશે? સ્વામી કહે કે સત્સંગની સમજણથી ઘરમાં દિવ્ય શાંતિ રહેશે, અને એ દિવ્ય શાંતિ એવી હશે જેની પાસે મોટા મોટા રાજાઓના મહેલ પણ ઝાંખા પડી જશે. ઘરના પરિવારના સભ્યોની વચ્ચે આ નિષ્ઠાની સમજણ હશે તો સ્વામી આપણને કઈ નિષ્ઠા કરાવવા માગે છે? જે નિષ્ઠા આપણને અંદરથી પૂર્ણકામપણાનો અનુભવ કરાવે, સાચી નિષ્ઠા હોય તો એનું રિઝલ્ટ બતાવે છે. આગળ વાંચીએ. પાકી નિષ્ઠા ધરાવતા હોય, કોઈનું ખંડન નહીં અને મંડન પણ આપણી નિષ્ઠાને આંચ ના આવે એવી રીતે કર્યું. ઘણા બધા લોકો નિષ્ઠાનો અર્થ આવો સમજતા હોય છે કે નિષ્ઠા એટલે શું, તો એટલો બધો કેફ હોય કે બીજાનું ખંડન કરવા માંડે, એવી નિષ્ઠા સત્પુરુષને માન્ય નથી. સ્વામી કે નિષ્ઠા હોય પણ કોઈનું ખંડન કરે એવી નિષ્ઠા અમને માન્ય નથી. શાસ્ત્રીજી મહારાજના વખતમાં કેટલાક લોકો હતા સંપ્રદાયમાં જ, તો બીજા દેવતાઓ અનાદર કરે. શાસ્ત્રીજી મહારાજ એમને વઢતા કે ત્યાં સારંગપુર આવ્યા હોય તો એવી વાત કરે કે ચાલો આપણે દર્શન આપી આવીએ હનુમાનજીને. તો શાસ્ત્રીજી મહારાજ વઢ્યા અને કીધું કે હનુમાનજીનું દાસત્વ, હનુમાનજીનો જે નિષ્કામ ધર્મ એના સોમા ભાગમાં આવ્યો છે, ઉપાસનાના બળે કરીને કોઈ પણ દેવનું, કોઈ પણ ગુરુનું, કોઈ પણ સંપ્રદાયનું, કોઈ પણ ધાર્મિક માન્યતાનું ખંડન કરવું એ ગુણાતીત ગુરુ પરંપરાને ક્યારેય માન્ય નથી. એ ખોટી નિષ્ઠા છે, એ અહંકાર છે. આપણો વ્યક્તિગત અહંકારને આપણે ઉપાસનાનું મોહરું પહેરાવી દઈએ છીએ, એવી અસ્મિતા સ્વામી ક્યારેય માન્ય કરતા નથી. આપણે ત્યાં તો બધાનો આદર, છતાં પણ આપણા ઈષ્ટદેવ પ્રત્યે અનંત નિષ્ઠા, અને એ નિષ્ઠા એવી પર્વતપ્રાય હોય જેને બ્રહ્મા આવે તો પણ બોલાવી શકે નહીં, એવી અનન્ય નિષ્ઠા, એવી સર્વોપરી નિષ્ઠા આપણા ઈષ્ટદેવને ગુરુ પ્રત્યે હોય તો કહે છે કે નિષ્ઠા બરાબર પાકી હોય, એમાં કોઈનું ખંડન ના હોય. અને કહે છે કે મંડન પણ એવું ના હોય કે જેથી આપણી નિષ્ઠાને આ જ આવે. ઘણા લોકો બહુ જનરલ બનવા જાય. ગાંધીજીનું એક સરસ વાક્ય છે. ગાંધીજી કહે કે આપણે આપણા ઘરની બારી હોય એ ખુલ્લી રાખવી જોઈએ કે જેથી બહારનો પવન એ અંદર આવી શકે, પણ બારી બહારના એટલા બધા ખુલ્લા ન રાખવા જોઈએ કે બહારનું વાવાઝોડું આવી અને અંદરનું બધું ઉતાણી જાય. સમજણ કે આપણે બધાનો આદર, અને સ્વામી બાપા કહેતા કે સારું તે મારું, જ્યાં કંઈ સારું જોવા મળે તો આપણે જરૂર એના પ્રત્યે ગુણ ગ્રાહક દ્રષ્ટિ રાખીએ અને શીખીએ, એનો વાંધો નથી, પરંતુ આપણી અસ્મિતા જ જતી રહે, આપણી ગુરુનિષ્ઠા જ જતી રહે, અને જ્યાં ત્યાં ચોખા મૂકતા ફરીએ તો એ આપણી નિષ્ઠાને આજ આવી કહેવાય. તો એવી અનંત નિષ્ઠા ઘરમાં એકે એક વ્યક્તિના હૃદયની અંદર હોય એ આપણું નિશાન છે એવું મહાન સ્વામી મહારાજ કહે છે. આગળ કહે છે, બીજું, ધર્મ નિયમની બનતા સુધી દ્રઢતા રહે. ધર્મ નિયમની વાત એ આપણા સંપ્રદાયની શોભા છે, એમાં આપણાથી જે બને તે બધું જ કરી ચૂક્યું એવું સ્વામી આપણને કહે છે. દેશકાળને યોગે, સંજોગોને કારણે ભૂલથી ક્યારેક ઇન્દ્રિયો અંતઃકરણને વશ થઈને આપણાથી લપસી પડાય તો પાછા ઊભા થઈ ગયું, પડી ન રહ્યું. સ્વામી આપણને કેટલા પ્રેમથી વાત કરે છે, એ આપણને એવું કહે છે, ધર્મ નિયમની બનતા સુધી દ્રઢતા રહે. એટલે આપણાથી કોશિશ કરવાની અંદર બાકી ન રાખવું, અને કદાચ ધારો કે કોશિશ કરતાં કરતાં આપણાથી ભૂલ થઈ જશે તો આપણા ગુરુ એમાંથી ઉગારનારા પર બેઠા છે, એની પાસે આપણે નિષ્કપટ થશું, એ આપણને પ્રાયશ્ચિત આપશે, પાછા શુદ્ધ થઈ જશું અને ડબલ ફોર્સથી આપણે ધર્મ નિયમ પાળવા માટે તત્પર થઈ જઈશું. એનાથી ડરવાની જરૂર નથી કે મારાથી ભૂલ થઈ જશે તો શું થશે, પરંતુ અંદરથી આપણા પ્રયત્નની અંદર કચાશ ન રાખીએ. એટલે સ્વામી કહે છે કે ધર્મ નિયમની દ્રઢતા રાખવી. આ બે વસ્તુ જો હોય, એટલે કે નિષ્ઠા અને નિયમ ધર્મ, તો એનું રિઝલ્ટ બતાવે છે. સ્વામી કહે છે, સંપની ભાવના સહેજે ઊભી થશે. સંપ રાખવો, સંપ રાખવો એવી વાતો કરવાથી સંપ ખાલી થતો નથી.
એના સેમિનાર ભરો કે પુસ્તકો વાંચો એનાથી સંત થતો નથી. સ્વામી એમ કહે છે કે જો આપણા અંતરમાં નિષ્ઠાની દ્રઢતા થશે અને જો આપણે ધર્મ નિયમને પકડી રાખશું ને તો કોઈને કહેવા પણ નહીં રહે, કોઈને આંગળી ચીંધવા પણ નહીં રહે અને આપણો સંત એની મેળે સહેજે સહેજે વધશે. પ્રમુખ સ્વામી મહારાજ મોમ્બાસામાં હતા 2007 સાલમાં. એ વખતે સ્વામી બાબાનો લાભ લેવા માટે ભારતથી પણ કેટલા ગરીબ ભક્તો આવ્યા હતા, અમેરિકાથી પણ આવ્યા હતા અને યુકેથી પણ આવ્યા હતા ત્યાં આફ્રિકાની અંદર. હવે સ્વામીશ્રી પોતે એ વખતે ભોજન કરવા માટે બેઠા હતા અને દર્શન કરવા માટે સામે આ બધા હરિભક્તો પણ ઘણા બધા હતા. તો બાપાની પાસે બધા વાત કરતા હોય ને, રિપોર્ટિંગ કરતા હોય, એમાં અમેરિકાના એક યુવક છે, આપણા હરિ એનું નામ છે, દલાસના વતની છે. એમણે બાપાને કીધું કે સ્વામી હમણાં અમેરિકાની અંદર અમારે પ્રેસિડેન્ટ પદ માટેની ચૂંટણી આવે છે અને એ ચૂંટણીની અંદર એક પક્ષ છે એણે એવી ઘોષણા કરી છે કે અમારો પક્ષ જો વિજેતા બનશે તો અમે એવા પગલાં લઈશું કે જેનાથી પરિવારના સભ્યો વચ્ચે સંપ વધે. આ વાત સાંભળીને ત્યારે બાપા ભોજન કરતા કરતા સ્વામી એકદમ ઊભા રહી ગયા અને સ્વામી હરિને પૂછ્યું, સ્વામી કે સરકાર શું પગલાં લેશે કે જેથી પરિવારમાં સંપ વધે? એટલે એને તો કંઈ જવાબ હતો નહીં એની પાસે, પણ મહેન્દ્રભાઈ બેરિસ્ટરે વાત કરી કે સ્વામી સરકાર તો બીજું કંઈ ના કરી શકે, પણ સરકાર કદાચ એવા કાયદા બનાવે કે તમે સંયુક્ત પરિવારમાં રહેતા હો તો તમારો ટેક્સ ઓછો લે અને તમે વિભક્ત પરિવારમાં રહેતા હો તો તમારો ટેક્સ વધારે લે, સરકાર બીજું શું કરે? આવી વાત કરી એટલે સ્વામી એકદમ હસવા માંડ્યા અને પછી સ્વામી એક વાત કરી, બાબા કે જ્યાં સુધી આધ્યાત્મિકતા ન આવે ત્યાં સુધી સાચા અર્થમાં કોઈ દિવસ સંપ આવે નહીં. તો મહાન સ્વામી મહારાજ અહીં આધ્યાત્મિકતાના પાયા પરનો સંપ આપણને શીખવે છે. તો એમાં બે વાત બતાવી, નિષ્ઠા અને નિયમ ધર્મ. પછી સ્વામી કહે છે સંપની ભાવના સહેજે ઊભી થશે અને બીજા ઘર સભા કરતા હોય તેને પણ સારી રીતે સમજી શકાય. ઘરના બધા સભ્યો સાથે બેસવાનું કારણ શું છે? તો સ્વામી કહે છે કે આપણી તો નિષ્ઠા દ્રઢ હોય પણ ઘરની અંદર બીજા બધા સભ્યો બેઠા હોય, કદાચ એ હજી સત્સંગમાં નવા હોય, કદાચ એને આપણા જેટલી નિષ્ઠા પાકી હજી ન થઈ હોય, તો પણ ભેગા બેસીશું ને તો એને સમજી શકવામાં આપણા મનમાં ઉદારતા આવશે. એટલે કે ઘર સભાનો કેવો અને કેટલો મહિમા છે તે સમજાય. એટલે આનાથી આપણા અંતરમાં પણ ખબર પડશે કે અત્યાર સુધી આપણે જેમ છે તેમ આપણા પરિવારના સભ્યોને સમજતા નહોતા, હવે ઘર સભાને લીધે આપણે સમજતા થયા, એ વાત સ્વામી કરે છે. અને પારિવારિક એકતા પણ એવું જ મહત્વનું છે. હવે સ્વામી છેલ્લે કન્ક્લુઝન વાત કરે છે, છેલ્લે નિર્ણય આપે છે, છેલ્લે આપણને આદેશ આપે છે અને ભારપૂર્વક આદેશ આપે છે. તો એક સ્વામી બાપાને એટલે કે પ્રમુખ સ્વામીને રાજી કરવા જ છે તો સૌએ મન ધાર્યું મૂકવું જ પડશે, તો જ એકબીજાને અનુકૂળ થવાશે અને ઘરમાં એકબીજાનું સત્સંગમાં પણ ખમી શકાશે અને સહન કરાશે. એ જ જય શ્રી સ્વામિનારાયણ. સ્વામી આપણને છેલ્લો આદેશ આપી દીધો છે, મન ધાર્યું તો મૂકવું જ પડશે, તો જ આપણે અનુકૂળ થઈ શકીશું અને બીજાનું સહન કરી શકીશું. એટલે હવે આપણા માટે ઘર સભા કરીએ તો એનાથી ઘરમાં શાંતિ રહે, એ વાત બીજા નંબરે છે. ઘર સભા કરીએ તો સંસ્કારો દ્રઢ થશે તો થવાના જ છે, પણ એ બીજા નંબરે છે. જો આપણે ઘર સભા કરશું તો સમજણની દ્રઢતા થશે એ તો થવાની જ છે, એ બીજા નંબરે છે. પણ પહેલા નંબરે શું છે? જો આપણે ઘર સભા કરશું તો આપણા ગુરુ આપણા પર રાજી થશે, એ પહેલા નંબરે છે. અને એમનો આદેશ બસ એક જ વસ્તુ છે, એમનું વચન આપણે હેઠું કરવા દેવું નથી. તો જે ઘર સભા ન કરતા હોય એ કરવાનો સંકલ્પ કરીએ અને જેના ઘરમાં ચાલતી હોય એને ઘર સભા હજુ આનાથી વધારે સારી કઈ રીતે થાય અને કઈ રીતે સ્વામીના મનમાં જે ભાવના છે નિષ્ઠા નિયમ ધર્મ અને સંપની દ્રઢતા કેળવાય એવી ઘર સભા આપણે કરી શકીએ એ માટેની બળ બુદ્ધિ પ્રેરણા આપણને સ્વામી આપે એવી અમારા ચરણમાં પ્રાર્થના.